નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાટણપુરા ગામમાં, જ્યાં હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. મંદિર દ્વારા અત્યારે હાલ દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આપણી સાથે હાલ દુષ્યંતભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત મંદિર વિશે અને મંદિર પરિસરની અને તથા કાર્યક્રમની વિગત આપશે. દુષ્યંતભાઈ, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. દુષ્યંતભાઈ, આ મંદિર પહેલાં તો ક્યાં આવેલું છે? પાટણપુરામાં કઈ જગ્યામાં આવેલું છે? મંદિર પાટણપુરા ગામના મોટા ચોકમાં, બહારનો જે મોટો ચોક છે ત્યાં મંદિર આવેલું છે. અને આ મંદિરનો શું ઇતિહાસ છે? ક્યારે આની સ્થાપના થઈ હતી? આ મંદિર પહેલાં બાપ દાદા વખતે બહુ વર્ષો પહેલાં એક નાનું જૂનું દેવર હતું અહીંયા. પછી 2007માં 31/5 હનુમાન જયંતી પછીની જે પૂનમ આવે, વૈશાખી પૂનમ, એ દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. અને આ મંદિર દ્વારા શું શું ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીઓ થાય છે? આ મંદિર દ્વારા એક તો કાળી ચૌદશથી લાભ પાંચમ સુધી પાટણપુરા ગામમાં લગભગ 70-80 વર્ષ પહેલેથી પાટણપુરા ગામમાં કાળી ચૌદશથી લાભ પાંચમ સુધી 7 દિવસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. બીજું, દર વર્ષે પાટોત્સવ આ મંદિરનો ઉજવાય છે. પછી અંકુટ મહોત્સવ, બેસતા વર્ષના દિવસે અંકુટ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. અને આ જે આયોજન છે દિવાળી ગરબા મહોત્સવમાં, શું શું આયોજન કરવામાં આવે છે? ક્યારથી ચાલુ થઈને ક્યાં સુધી રહેશે? અને શું શું ખેલૈયાઓને ખાસ તો સુવિધાઓ આપવામાં આવે છે? આયોજનમાં કાળી ચૌદશે સવારે હનુમાનજી મહારાજની જે 101 કિલો ચાંદીની મૂર્તિ છે, જે રામદેવ મંદિરમાં આખું વર્ષ રાખવામાં આવે છે, અને કાળી ચૌદશના દિવસે સવારે સારા મુહૂર્તમાં દાદાની મૂર્તિને ચોકમાં પધરાવવામાં આવે છે. અને એ દિવસે આખો દિવસ દાદાના ચોકમાં કાળી ચૌદશના દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. યજ્ઞ આયોજન બાદ રાત્રે 8 કલાકે દાદાના ગરબા ચાલુ થાય છે. કાળી ચૌદશનો ગરબો સમસ્ત પાટણપુરા ગ્રામજનો માટેનો ગરબો કાળી ચૌદશના દિવસે હોય છે. તે દરમિયાન દિવાળીથી લાભ પંચમ દરમિયાન જે લોકોની માનતાઓના ગરબા પૂરા કરવામાં આવે છે, વર્ષે લગભગ 400 જેટલી બાધાઓના ગરબા દાદાના રોજ 70-80 ગરબા પ્રમાણે રોજ પાંચમ સુધી પૂરા કરવામાં આવે છે. આ ગરબાનું મહત્વ એક જોયું કે મોટો ગરબો છે, એ શું આયોજન એનું કેવી રીતે કરવામાં આવે છે, શું છે એક્ચ્યુઅલી એનું? આ ગરબો ઘણા વર્ષો પહેલાં અમારા બાપ દાદાઓએ તાંબા પિત્તળનો ગરબો, જે અમદાવાદ મિલમાં કામ કરતા હતા અમારા બાપ દાદાઓ, એ ત્યાંથી ભેગા થઈને એમને એક મંડળ ઊભું કર્યું. એ મંડળ ઊભું કરીને એમને ત્યાંથી મુંબઈ જઈને આની પાઇપો, તાંબા પિત્તળની પાઇપો, એનો ગઢુલિયો, એની જાળીઓ, પટ્ટીઓ, આ બધું બોમ્બેથી મુંબઈ જઈને એ લોકો લઈ આવ્યા. અને આ ગરબો એમને જાતે અહીંયા બેસીને તૈયાર કર્યો. એના પછી આ ગરબામાં 140 કિલો જેટલું વજન છે. વજન પ્રમાણે બીજું, આ ગરબામાં માટીના કોડિયા 151 કોડિયામાં દીવા પ્રગટાવવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર દુષ્યંતભાઈ, થેન્ક યુ વેરી મચ. જયન માન. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, આજના શુભ દિવસે આપ શું મેસેજ આપવા માંગો છો? આજના દિવસે જે પબ્લિક કે માનવ જે દર્શન કરવા હનુમાનજીનું આવે છે, તેમને એમના માટે ખૂબ ખૂબ આભાર. આજના દિવસે જે કાળી ચૌદશનાથી લાભ પંચમ સુધી જે ગરબા થાય છે, જે હનુમાનજીની જે આસ્થા છે એ એમને પરિપૂર્ણ કરે અને એમને સુખી રાખે. થેન્ક યુ.
Thank you.
I'm gonna say